नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 विज्ञान प्रवाह प्रकरण नंबर 2 परमाणु बंधारण एमा आपणुं आजनुं लेक्चर छे लेक्चर नंबर 3। लेक्चर नंबर 3 नी अंदर आपणे आजे सौथी अगत्यनी शॉर्ट नोट अने रूथरफोर्डे जे आपणने परमाणुना बंधारण माटे जे केन्द्रीय नमूनो आप्यो छे एनी आपणे विगतवार चर्चा करवानी छे। मित्रों, धोरण 11 नी अंदर थियरीनी दृष्टिए आ एक सौथी अगत्यनो प्रश्न कही शकाय के चार गुणनी अंदर आ पूछाई शके छे। चलो मित्रों, आ लेक्चरनी शरूआत करता पहेला आपणी चेनलने पहेला सब्सक्राइब करीशुं। लाल बटनमां लखेलू छे सब्सक्राइब, एने स्पर्श करीशुं, ब्लेक थई जशे अने बाजूमां बेल बटनने स्पर्श करीशुं अने ऊपर ऑप्शन आपीशुं ऑलमां, टिक करीशुं એટલે આપણી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જશે। મિત્રો, ગઈકાલે આપણે ચર્ચા કરી આપણે થોમ્સનના નમૂનાની। થોમ્સનનો નમૂનો યાદ રાખવો હોય તો તમારે તરબૂચ કાપી દેવાનું। તરબૂચની અંદર આખો ભાગ તમને લાલ દેખાય છે, એ આખો ધનવીજભરિત છે। લાલ ભાગ જેટલો છે એ ધનવીજભરિત છે। જેટલા બીયા દેખાય છે પ્લમ, એ બધા બીજ કાળા કાળા બ્લેક બ્લેક જે હોય છે ને, એ બધાને આપણે નેગેટિવ ચાર્જ કહેવાનો ઇલેક્ટ્રોન। એટલે કે સમગ્ર ભાગમાં પોઝિટિવ ચાર્જ છે અને એટલા જ વચ્ચે વચ્ચે શું બતાવેલા છે ને, ઇલેક્ટ્રોન, એને પુડિંગ કહેવાય। આ થોમ્સનનો નમૂનો એ કેવો કહેવાય, નિષ્ફળ ગયેલો છે। એનું કારણ કોણ આપશે? રૂથરફોર્ડમાં આપણે સમજીશું શા માટે પોતે નિષ્ફળ ગયો છે। તો પહેલી બાબત, આ પ્રશ્ન કેવી રીતે પૂછી શકાય એ જરા સમજી લઈએ। રૂથરફોર્ડના પરમાણુનો કેન્દ્રીય નમૂનો સમજાવો, એના અવલોકનો, એના તારણો, એને નમૂનો શું આપ્યો, એને નિર્ણય શું કર્યો, આ બધી જ વિગતવાર આપણને પ્રશ્નો પૂછી શકે છે। બીજો કહે છે, રૂથરફોર્ડ આલ્ફા પ્રકિરણનો પ્રયોગ, પ્રકિરણ એટલે સ્કેટરિંગ, એના ઉપર આલ્ફા કણોનો મારો કરીશું એટલે એમાંથી કિરણો આમ છૂટાછવાયે ફેલાઈ જશે, એને કહેવાય પ્રકિરણ, સ્કેટરિંગ શબ્દ વાપરવામાં આવે છે। તો પહેલાં આ પ્રયોગની અંદર આપણે સેટઅપ, એની કાર્ય, જરા કાર્ય કેવું કરે છે, એની રચના કેવી છે એ પહેલાં સમજી લઈએ। કોણે કોણે આપ્યો? તો રૂથરફોર્ડ નામનો વૈજ્ઞાનિક અને એના બે શિષ્યો હતા, એમની સાથે કામ કરતા હતા। નામ છે એનું હેન્સ ગાઈગર અને બીજો છે અર્નેસ્ટ માસ્ટર્ન। આ બંને વિદ્યાર્થીઓ જે છે એ આની સાથે કામ કરતા હતા, રૂથરફોર્ડ સાથે। આ બધા મળીને રૂથરફોર્ડનો આ એક પ્રયોગ આપ્યો। પહેલાં પ્રયોગ આપણે જરા સમજી લઈએ। આલ્ફા કણો એ શું છે? પહેલાં આલ્ફા કણોનો સ્ત્રોત મેં ગઈકાલે પણ સમજાવ્યું હતું। આલ્ફા કણો એ છે કે આ હિલિયમ જે હોય, હિલિયમ, હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે, હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે, બરાબર, એનો દળાંક 4 છે, કારણ કે 2 પ્રોટોન છે એની અંદર, 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન છે, સાંભળજો। એટલે એનું આ કેન્દ્રની અંદર 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન એટલે 4 થઈ ગયા। હિલિયમ એ શું કરે છે? 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે છે, પ્લસ 2 ઇલેક્ટ્રોનની અંદર રહેલા જેટલા પ્રોટોન હોય એટલા ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન ગુમાવી દેશે એટલે એની અંદર કેન્દ્રનો ધનવીજભાર કેટલો છે? +2, એને કહેવાય આલ્ફા કણો। તો અહીંયા આલ્ફા કણો ક્યાંથી મળે? કોઈ બી રેડિયો એક્ટિવ સ્ત્રોત હોય, રેડિયો એક્ટિવ સ્ત્રોતોમાંથી શું થાય? આલ્ફા કણો ઉત્સર્જિત થાય, તો એને આલ્ફા કણોનો ઉપયોગ કર્યો। એક એક શબ્દમાં હું તમને સમજૂતી આપીશ। આ એક રેડિયો એક્ટિવ સ્ત્રોત છે, એમાંથી આલ્ફા કણોનો સ્ત્રોત, બરાબર, એમાંથી આલ્ફા કણો અહીંયાથી નીકળવાના છે। અહીંયા એક નાની સ્લિટ આપેલી હશે, અહીંયા પણ એક સ્લિટ આપેલી છે, સીસાની પ્લેટમાંથી પસાર થવાના છે। અહીંયા જે છે એ સોનાના વરખવાળી, એક સોનાનું, સોનાની વરખ જ કહી શકાય, એ સોનાની પટ્ટી છે કે એકદમ પાતળી, પાતળું પતરું છે સોનાનું, બરાબર, એના ઉપર આલ્ફા કણોનો મારો કરવાનો છે। પ્રશ્ન એ થાય શા માટે, શા માટે સોનું લીધું? કારણ કે સોનું જે છે એ સોફ્ટ છે, નરમ છે, એકદમ પાતળું પતરું પણ બનાવી શકાય છે, બરાબર, અને મેક્ઝિમમ પરમાણુઓ એની અંદર આમ વિસ્તરેલા હોય છે, માટે સોનાનો ઉપયોગ રૂથરફોર્ડે કરેલો છે। આ સોનાની આ પ્લેટ છે એ 100 નેનોમીટર જાડાઈ ધરાવે છે, એટલે એકદમ પાતળું પતરું છે, એકદમ પાતળું, કે જેની જાડાઈ કેટલી છે? 100 નેનોમીટર, નેનો એટલે 10^-9 મીટર, બરાબર, આ સોનાની સ્લીટ છે, સોના, આ સોનાની પ્લેટ છે। આજુબાજુ જે છે ઝીંક સલ્ફાઇડનો આપણે વાત કરી હતી કે પ્રસ્ફુરક પડદો મૂકેલો છે, કે અહીંયાથી આલ્ફા કણો અહીંયા અથડાશે એટલે અહીંયા ઝબકારો ઉત્પન્ન થશે, એટલા માટે એને શું મૂક્યો છે? ઝીંક સલ્ફાઇડનો એક પ્રસ્ફુરક પડદો મૂકેલો છે। તો એની રચના થઈ ગઈ પહેલાં, ભાઈ આ રચના છે, હવે કાર્ય કેવી રીતે કરે છે એ આપણે જરા સમજીએ છીએ, કાર્ય કરે છે એ આપણે ડિટેલમાં જરા સમજીએ, હવે આપણે આની જરૂર નથી પ્રશ્નની, એટલે અહીં હું રેસ કરી દઉં છું ખાસ। હવે પહેલી બાબત કે જ્યારે જ્યારે
पहली वस्तु અહીંયાથી રેડિયોએક્ટિવ સ્ત્રોતમાંથી આલ્ફા કણોનો મારો કરવામાં આવે છે તો આ જે છે પહેલી જે છે આ સોનાની પ્લેટ છે એના ઉપર જ્યારે આલ્ફા કણ અથડાય છે એટલે કહે છે આની અંદર પહેલાં અવલોકન કયા કર્યા પ્રયોગમાં એને અવલોકન કયા કયા તો એક તો આલ્ફા કણ પોઝિટિવ ચાર્જ છે એટલે કહે છે પહેલું જ્યારે અહીંયા અથડાય છે ત્યારે કહે છે મોટાભાગના આલ્ફા કણો સીધા જતા રહે છે મોટાભાગના આલ્ફા કણો એ સીધા જતા રહે છે હવે મોટાભાગના એટલે હું એમ કહું ભાઈ મારી પાસે દાખલા તરીકે દસ હજાર કણો છે 10,000 બરાબર એમાંથી માત્ર ને માત્ર 14 કણો એવા છે આલ્ફા કણો કે માત્ર 1 ડિગ્રીનું વિચલન અંતર 1 ડિગ્રી એટલે આ નાનું કહેવાય આ 1 ડિગ્રી કહેવાય આ જે સીધી રેખા છે ને એના કરતાં નાનું 1 ડિગ્રી જેટલું વિચલન બતાવે છે થોડાક આમ વિચલિત થઈ જાય છે ફક્ત કેટલા 14 જણા તો 10,000માંથી તમે 14 બાદ કરો તો કેટલા મળે આપણને 14,000માંથી આપણે 10 બાદ કરી દેવા છે સોરી 14 બાદ કરવા છે એટલે 9,986 આ તમારા આંકડા યાદ રાખવાના નથી મિત્રો આ એકદમ ડિટેલમાં સમજાવું છું એટલા માટે 10,000માંથી માત્ર 14 જ કણો એવા છે કે થોડુંક 1 ડિગ્રી જેટલું 1 ડિગ્રી લખવામાં એકદમ નાનું આ એ કહેવાય ને આમ તો એક સામાન્ય એ આટલી ડિગ્રી આટલું આમ આટલું વિચલન થાય સામાન્ય ડિગ્રી બરાબર છે એટલું વિચલન થાય છે તો આટલા લોકો વિચલન નથી કરતા અને સીધા જ બહાર સીધા જ નીકળી જાય છે આ બાજુ કેવી રીતે ખબર પડશે આ બધા અહીંયા ઝબકારા ઉત્પન્ન કરશે અહીંયા કેવા આ ઝબકારા ઉત્પન્ન કરશે તો મોટાભાગના કણો કેટલા મોટાભાગના એટલે 9,986 કણો સીધા નીકળી જાય છે તો પહેલું વાક્ય આની અંદર થિયરીમાં તમારે શબ્દો પણ યાદ રાખવાના છે વાક્યો પણ યાદ રાખવાના છે તો પહેલું અવલોકન એને એ કર્યું મોટાભાગના આલ્ફા કણો સોનાના વરખ આ સોનાનો વરખ છે પટ્ટી છે વિચલન પામ્યા વગર સીધા પસાર થઈ ગયા બરાબર પહેલી બાબત ખૂબ જ ઓછા પ્રમાણમાં આલ્ફા કણોનું બહુ નાના ખૂણાએ વિચલન થયું નાનો ખૂણો એટલે 1 ડિગ્રી જેટલો ફક્ત 1 ડિગ્રી જેટલો એની અંદર વિચલન થયું અને બાકીના બધા કેવા સીધા સીધા નીકળી ગયા તો બે વાક્યો આ ઉદાહરણમાં સીધા આવી ગયા ઘણા ઓછા આલ્ફા કણો 20,000માંથી એક અથડાઈને લગભગ 180ના ખૂણે પાછા ફર્યા 180નો ખૂણો એટલે આ પ્રમાણે આખું એટલે સીધું અહીંયા અથડાયું અને સીધું પાછું ફર્યું 20,000માંથી ફક્ત એક જ કણ એવો હતો કે સીધો એ પાછો ફર્યો આ પેલા અવલોકનની વાત છે પછી એને શું કર્યું આપણે સમજીશું કે એના અનુમાનો અને તારણો કયા આપ્યા આપણે એક એક વાક્યમાં સમજવાના છે પછી બીજી એક બાબત જે છે કે 10,000માંથી 8,000માંથી એક આલ્ફા કણ સાંભળજો અંદર બુકમાં નથી આપી પણ હું તમને કહું છું 8,000માંથી એક આલ્ફા કણ 90 ડિગ્રીએ પાછો ફર્યો આ 90 ડિગ્રી કહેવાય આ રહ્યો આ 90 આ 180 બરાબર આ રહ્યો 90 ડિગ્રીએ કહે છે પાછો ફર્યો એક જ 8,000માંથી એક એટલે લગભગ બહુ જ ઓછું પ્રમાણ 0.0125% જેટલું કહી શકાય તો આ ત્રણ બાબતો યાદ રાખવાની ચલો મિત્રો કયો પહેલો આપણે તો આ શબ્દો યાદ રાખવાના છે મોટાભાગના આલ્ફા કણો પસાર થઈ ગયા કેટલાક એવા હતા કે ફક્ત 1 ડિગ્રી જેટલા એટલે બહુ ઓછા ખૂણાવાળા આલ્ફા કણનું બહુ જ નાના ખૂણા એનું વિચલન થયું અને 20,000માંથી એક જ કણ એવો હતો કે એ પાછો જતો રહ્યો આમ 180 ડિગ્રીએ પાછો જતો રહ્યો 90 ડિગ્રીવાળો મેં વાત કરી એ પણ જરા નોંધમાં આપણે રાખવાની છે બાબત હવે આ બાબત કેવી રીતે સમજીએ આપણે પહેલી તો વસ્તુ અવલોકન કરી દીધું અને પછી એને તારણો આપ્યા કે ભાઈ મોટાભાગના કણો અંદરથી નીકળી જાય છે એનો મતલબ શું થવો જોઈએ મોટાભાગનો વિસ્તાર એની અંદર ખાલી હોવો જોઈએ હવે જરા આને હું આ ભૂસી નાખું છું સમજો આપણને એમ કહ્યું હતું પેલા થોમ્સને એમ કહ્યું હતું થોમ્સને શું કહ્યું હતું કે સમગ્ર પરમાણુમાં પોઝિટિવ ચાર્જ છે આ બધો અને બધા ઇલેક્ટ્રોન અહીંયા રહેલા છે બધા હવે એમ કહે છે કે મોટાભાગના અંદરથી નીકળી ગયા હવે જો આ સાચો હોત તો ના નીકળત કારણ કે આલ્ફા કણ અહીંયા આવ્યો દાખલા તરીકે અહીંયા આવ્યો તો તરત જ પાછો આવે અહીં આવે તો એ પાછો પડે કારણ કે આલ્ફા કણમાં શું છે પોઝિટિવ ચાર્જ છે આ પણ કેવો છે પોઝિટિવ ચાર્જ છે તો મોટાભાગના કણો કેવા આવે બધા જ પાછા આવે એનો મતલબ થોમ્સનનો નમૂનો ખોટો છે થોમ્સનના નમૂના પ્રમાણે એમ કહે છે સમગ્રમાં ધન વિભારિત છે તો આલ્ફા કણો જાય તો ભાઈ બધા વિચલન પામી જાય પણ એવું બનતું નથી એનો મતલબ શું કહે છે કે પહેલું વાક્ય એવું કહે છે કે મોટાભાગના આલ્ફા કણો જતા રહે છે એટલે એની અંદર આ બધો ભાગ કેવો છે ખાલી જો આ કણ જતો રહ્યો આ જતો રહ્યો આ જતો રહ્યો આ જતો રહ્યો આ જતો રહ્યો પણ એકાદ કણ એવો આવે કે જે 180 પાછો ફર્યો ચેક કરીએ આપણે એકાદ કણ એવો છે કે જે એકાદ 180 દાખલા તરીકે એક આલ્ફા કણ અહીંથી આવ્યો એ અહીંયા અથડાયો
અહીંયાનું પોઝિટિવ કેન્દ્ર છે તો તરત જ પાછું ફરી ગયો, ખ્યાલ આવે છે? પછી એક બીજું પણ એક અહીં આવ્યો, અહીંયા તો સીધો નીચે પણ આવી ગયો. અને બીજા બધા જે અહીંથી જતા હોય સામાન્ય, અહીંથી કણો તો સામાન્ય વિચરણ પામે, અહીંથી જતા હોય તો સામાન્ય વિચરણ પામે, અને મોટા ભાગે બધા બહાર નીકળી જાય. તો આ એને શું કર્યું? એને તારણ આપ્યું. તો પહેલું તારણ શું આપ્યું એને? મોટા ભાગનો વિસ્તાર કેવો હોવો જોઈએ? ખાલી. આ બધો ભાગ કેવો હોવો જોઈએ? એનો ખાલી હોવો જોઈએ. ત્યાર પછી વાત કરી બીજો કે થોડા જ આલ્ફા કણો વિચલિત થયા જે અપાકર્ષણને લીધે હોવું જોઈએ. આ વિચલિત થયું એનું કારણ શું? આ પોઝિટિવ છે, આલ્ફા કણ પણ પોઝિટિવ છે, બંને પોઝિટિવ હોય તો અપાકર્ષણ થાય, તો બંનેના કારણે શું થાય છે? અપાકર્ષણ થાય છે, કારણ કે કેન્દ્રમાં ધનવીજ ભાર છે, બરાબર, અને આપણ કેવો છે? ધનવીજ ભાર છે. ત્રીજી બાબત એવું એમણે કહ્યું કે ત્રીજી બાબતમાં કેન્દ્રનું કદ જે છે, આ કેન્દ્ર, આ નામ આપણે એને કેન્દ્ર કહ્યું, એને એમ કહ્યું કે ભાઈ આ કેન્દ્રની અંદર આ મોટાભાગનું દળ જે છે ને, આ કેન્દ્રની અંદર જ આવેલું છે. મોટાભાગનું કે છે, મોટાભાગનું દળ કેન્દ્રની અંદર સકેન્દ્રિત થયેલું છે, એટલે અંદર જમા થયેલું છે, ભેગું થયેલું છે. તો આ જે નામ આપ્યું છે, કેન્દ્રની અંદર સકેન્દ્રિત થયું છે, એનું નામ આપ્યું કેન્દ્ર. અને એને પછી એને ન્યુક્લિયસ, ઇંગ્લિશમાં શું કહે છે એને? ન્યુક્લિયસ કહ્યું એને. આને શું નામ આપ્યું પછી છેલ્લે એને? ભાઈ કેન્દ્રમાં જે ધન વિભાર સંકેન્દ્રિત થયેલો છે એને શું કહ્યું? એને ન્યુક્લિયસ કહ્યું. એ કેન્દ્રીય નમૂનામાં વાત કરીએ આપણે તો મોટાભાગનો નમૂનો કેવો છે? ખાલી છે આખો પરમાણુ, બરાબર. અહીંયા કેન્દ્રમાં દળ વધુ પ્રમાણમાં પોઝિટિવ ચાર્જ રહેલો છે, એને કેન્દ્ર તરીકે સ્વીકાર્યો. અને આ જે ભાગ છે ખૂબ નાનો છે, ખૂબ નાનો. દાખલા તરીકે આની ત્રિજ્યા ગણીએ આપણે 10^-10 મીટર, તો આની ત્રિજ્યા જે છે એ 10^-15 છે. એટલે પરમાણુના કદની સરખામણીમાં કેન્દ્રનું કદ બિલકુલ ઓછું છે. સાંભળજો શબ્દ, આ કેન્દ્ર આખો આવ્યું, આ પરમાણુનું ત્રિજ્યા બહુ મોટી છે, પણ જ્યારે આની ત્રિજ્યા કેવી છે? ખૂબ નાની. દાખલા તરીકે આપણે પેલા ક્રિકેટરો રમતા હોય તો વચ્ચે એક દડો વિચારીએ, આ બોલ, બરાબર, અહીંયા 5 કિલોમીટરની ત્રિજ્યા છે, 5 કિલોમીટર. તો આટલું મોટું આ પરમાણુનું કદ છે, જ્યારે માત્ર ને માત્ર દડા જેટલું કદ કોનું છે? કેન્દ્રનું છે. ખ્યાલ આવે છે મિત્રો? તો આ ત્રણ બાબતો પહેલાં અવલોકનમાં લખવાની છે. ત્રણ બાબતો શેમાં લખવાની છે? અનુમાનની અંદર. મોટો ભાગ કેવો છે પરમાણુનો? ખાલી છે. અહીંયા સૌથી વધુ દળ સંગ્રહેલું છે, સંકેન્દ્રિત થયેલું છે, કે જેને કેન્દ્ર તરીકે સ્વીકારવામાં આવેલું છે. ત્યાર પછી પરમાણુનું કદ, પરમાણુ આ આ કેન્દ્રનું કદ પરમાણુના કદની સરખામણીમાં કેવું છે? ખૂબ નાનું છે. તો આ બાબતો કેવી વાત થઈ? પહેલાં અવલોકન કર્યા આપણે, પછી તારણો કર્યા. તો આના ઉપરથી એને આપણને જે નમૂનો આપ્યો, એ નમૂનો ત્રણ મહત્ત્વના મુદ્દાઓ છે. એ મહત્ત્વના મુદ્દાઓ લઈએ છીએ આપણે, એને શું બાબત કરીએ આપણે. તો પહેલી બાબત, એને આપણને કેન્દ્રીય નમૂનો કેવો આપ્યો? તો પહેલું એને એમ કહ્યું, પરમાણુનો એ શબ્દ હવે જે બોલ્યો તો ફરી લખવાનો, પરમાણુનું અહીંયા લખીશું, પરમાણુમાં ધનભાર જે છે, મોટાભાગનો ધનભાર એમ, અને મોટાભાગનું દળ કહીએ, મોટા ભાગનું દળ કેન્દ્રમાં સંકેન્દ્રિત થયેલું છે, સંકેન્દ્રિત થયેલું છે, જેને શું કહેવામાં આવે છે મિત્રો? જેને મિત્રો એને કહેવામાં આવે છે ન્યુક્લિયસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ન્યુક્લિયસ. પછી બીજી બાબત એને એ કહી આપણને, કે બીજી બાબત આપણને એવી કહી, આ પહેલો મુદ્દો કે ભાઈ આ કેન્દ્ર છે, આવ્યો કેન્દ્ર, આ પોઝિટિવ ચાર્જ, એને કહે છે આ વર્તુળાકાર માર્ગ છે, ઇલેક્ટ્રોન અહીંયા રહેલો છે. આ બાબત સૌથી અગત્યની. આ પ્રોટોન છે, આ પોઝિટિવ ચાર્જ છે, આ નેગેટિવ ચાર્જ છે, આ ઇલેક્ટ્રોન કહે છે સતત વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરે છે. આપણને એમ થાય કે શા માટે એ એકની એક જગ્યાએ રહેતો નથી? મિત્રો જો એકની એક જગ્યાએ રહે તો આ માઇનસ છે, આ પ્લસ છે, બંને વચ્ચે આકર્ષણ થાય, બંને વચ્ચે આકર્ષણ થાય, ઇલેક્ટ્રોન આની અંદર ભળી જાય અને પરમાણુનું અસ્તિત્વ રહે નહીં, પરમાણુ કેવો થઈ જાય? અસ્થિર થઈ જાય. એટલે આ જે આકર્ષણ, એ આકર્ષણનું રૂપાંતર શેમાં થાય જાય? આ પ્રકારના એની આ ગતિમાં, આ ગતિ કહીએ છીએ આપણે.
બરાબર છે, એને કેન્દ્રગામી બળ કહેવામાં આવે છે, આપણે ડિટેલમાં બોર્ડમાં ભણવાના છીએ. એનું રૂપાંતર આમાં થઈ ગયું એટલે સતત વર્તુળાકાર માર્ગમાં એ પરિભ્રમણ કરે છે અને એ માર્ગને એને શું નામ આપ્યું, કક્ષા આપી. ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરે છે તે માર્ગને શું નામ આપ્યું મિત્રો, કક્ષા, અને અંગ્રેજીમાં કહે છે ને ઓર્બિટ નામ આપ્યું. શું નામ આપ્યું એને, ઓર્બિટ શબ્દ વાપર્યો એને શું કહ્યું આપણે, ઓર્બિટ. હવે આની સરખામણી રુથરફોર્ડે આની સરખામણી કોની સાથે કરી ખબર છે, આની સરખામણી જે છે એની સરખામણી એને કરી સૂર્ય અને ગ્રહો. તમે ધોરણ 10ની અંદર ભણ્યા હતા સૂર્યમંડળ, તો એના જેવું થયું આવ્યું. આ દાખલા તરીકે આપણે આની કલ્પના કરીએ કે આ સૂર્ય છે, આ સૂર્ય છે, આ શું છે, આ ગ્રહો. તો સૂર્યની આજુબાજુ ગ્રહો પરિભ્રમણ કરે છે એના સાથે એને સરખામણી કરી. હવે બંનેમાં કયા પ્રકારના આકર્ષણ બળો છે એની બાબત જરા કરી દઈએ. તો પહેલી બાબત જે છે, ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે શું પરિસ્થિતિ છે એ જરા સમજીએ. ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે, તો પહેલું લઉં છું ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે કયા આકર્ષણ બળો રહેલા છે. તો પહેલી બાબત કરું છું કે ભાઈ આ કેન્દ્ર છે, આ પોઝિટિવ ચાર્જ, આ ઇલેક્ટ્રોન, આ એની રેડિયસ છે, આ બંને વચ્ચે આકર્ષણ બળો કહેવાય. એને કહેવાય સ્થિર વિદ્યુત બળો પણ કહેવાય, આના નામ આટલા છે. એને એટ્રેક્શન ફોર્સ, આકર્ષણ બળ કહેવાય, બીજું કહેવાય સ્થિર વિદ્યુતીય બળ, અને ત્રીજું કહે છે કુલંબિક બળ. આ બધા સરખા આકર્ષણના કારણે જે ઉત્પન્ન થાય એને સ્થિર વિદ્યુત પણ કહેવાય, અને ત્રીજું કહેવાય કુલંબિક બળો. હવે કુલંબિક બળોનું સૂત્ર આપણને ખબર હોવું જોઈએ, ફિઝિક્સ પણ આપણે ભણીએ છીએ સાથે સાથે. તો એના આટલા છે, આને જરૂર નથી, હવે અહીંયા ધ્યાન રાખજો ખાસ. પહેલી બાબત, અને આ જે કુલંબિક બળો છે, કુલંબિક બળો બરાબર આ સપ્રમાણતા અચળાંક છે, Q1 Q2 / R² વોટ ઇઝ Q1 અને Q2? Q1 જે છે દાખલા તરીકે આપણે 1 કહીએ, આને 2 કહીએ, આને 1 કહીએ, તો આ કેન્દ્રનું ધનભાર કહેવાય. તો 1 આને કોઈ બી કહી શકાય, તમે ઇલેક્ટ્રોનને શું કહો, 1 કહો, અને આને 2 કહો. તો ઇલેક્ટ્રોનનો જે વીજભાર છે એ Q1, આ ઇલેક્ટ્રોનનો વીજભાર, અને ઝેડ એટલે આનો વીજભાર કોનો, કેન્દ્રમાં રહેલા પ્રોટોનનો વીજભાર. આ બંનેના વીજભાર લીધા Q1 અને Q2. આર એટલે એનું અંતર છે, રેડિયસ. તો આ જે Q1 Q2 / R² જે છે, કોનું ઝેડ એ શું છે, આ ઝેડ નામ આપ્યું, ઝેડ એટલે પરમાણુ ક્રમાંક, પ્રોટોનની સંખ્યા, એનો વીજભાર આ Q2 લીધું, આ Q1 ઇલેક્ટ્રોનનો વીજભાર, બંનેનો ગુણાકાર ભાગ્યા એના અંતર વડે ભાગી નાખવાના છે. આ Q1 Q2 / R² જો તમે આને સૂર્યમંડળની કલ્પના કરો છો, આ સૂર્ય, અને આ બાજુ છે પૃથ્વી, ગ્રહો છે બધા, આ ગ્રહો સતત આજુબાજુ પરિભ્રમણ કરે છે. અહીંયા કોઈ સ્થિર વિદ્યુતીય આકર્ષણ નથી, સાંભળજો, અહીંયા ગ્રેવિટેશનલ ફોર્સ લાગે છે, ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. એટલે સૂર્ય શું કરે, પૃથ્વીને આકર્ષણ, એના કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. તો આ જે કયું બળ, ગુરુત્વાકર્ષણ, તો એને કહેવાય ગુરુત્વાકર્ષણ બળ કહેવામાં આવે છે. કયું કહેવામાં આવે છે, આ ગુરુત્વાકર્ષણ બળ કહેવામાં આવે છે. બરાબર, કે અહીંયા લખીશું G1, M1 M2 લખીએ, અહીંયા કેની જગ્યા જી લખો, જી M1 M2 / R² હવે M1 અને M2 શું છે, તો M1 એ દળ છે, આનું દળ છે M1, આના દળને શું કહેવાય M2, અને બંને વચ્ચેના અંતરને શું કહેવાય R. તો બંને વચ્ચે સરખામણી કરી, સામ્યતા કરી, તો આની અંદર કયા કુલંબિક બળો રહેલા છે, આમાં કયા રહેલા છે ગુરુત્વાકર્ષણ બળો રહેલા છે. આ નમૂનો કોણે આપ્યો આપણને, આ નમૂનો કોણે આપ્યો આપણને રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે આપ્યો. ચલો પહેલી વાત કઈ કરી આપણને, પહેલી બાબત કરો, તો પહેલી બાબતમાં પરમાણુ દળ મધ્યમાં રહેલું છે, કેન્દ્રમાં સંચિત થયેલું છે, સંકેન્દ્રિત થયું છે, એને શું નામ આપ્યું, એને કેન્દ્ર આપ્યું, ન્યુક્લિયસ નામ આપ્યું. એની આજુબાજુ ઇલેક્ટ્રોન જે છે એ એક જગ્યાએ નથી, સ્થિર નથી, નોટ સ્ટેટિક, પણ સતત પરિભ્રમણ કરે છે.
जो स्थिर हशे तो बने वच्चे आकर्षण थशे, इलेक्ट्रॉन अहीं आई जशे, कक्षा संकोचाई जशे अने ए केन्द्र में जतो रहेशे इलेक्ट्रॉन, अने नमूनो केवो थई जशे, अस्थिर बनी जशे। एटले शुं करे छे, परिभ्रमण करे छे। आ कोनी बाबत करी आपणे? आ त्रण केन्द्रीय नमूनों आप्यो ए, अने तीजी बाबत करी के आ बे प्रकार साम्यता बताई, कुलंबिक बड़ो क्यू वन क्यू टू अपॉन आर स्क्वेर अने आ गुरुत्व एम वन एम टू अपॉन आर स्क्वेर। छता ए कहे, छता सांभजो, छता रुथरफोर्डनो नमूनो कहे छे निष्फळ निवड्यो। शाटे एनी बे खामीओ आई, कई खामीओ कारण निष्फळ निवड्यो, तो आपणे एनी खामीओनी पण चर्चा करी लईए। आटली बाबतो मित्रों तमे लखशो तो तमने चार मार्कनो प्रश्न थई गयो। अवलोकनो, त्रण अवलोकनो, त्रण तारणो अने त्रण मुद्दा जे आप्या केन्द्रीय नमूनाना ए, अने शरूआतनु वर्णन यानी भाई वरख छे तो वरखनी जाडाई केटली छे तो 100 नैनोमीटर। कयो स्त्रोत लीधो? कोई रेडियो एक्टिव तत्व लीधું अथवा कोई रेडियो एक्टिव स्पीसीज लीधी। એમાં આલ્ફા કણનો મારો કર્યો, આલ્ફા કણો પ્લસ વીજભાર ધરાવે છે, પાતળા વરખ ઉપર મારો કરવામાં આવ્યો તો કેટલાક કણો સીધા નીકળી ગયા, બરાબર? એનો મતલબ મોટાભાગનો નમૂનો કેવો છે ભાઈ, પરમાણુ કેવો છે? ખાલી છે, મોટાભાગનો ભાગ ખાલી છે। કેટલાકનું 1 ડિગ્રીએ વિચલન થયું, કેટલાક માત્ર ને માત્ર કોઈક એકાદ જ જણા એવો છે એનું 180 ડિગ્રીએ 20,000માંથી એક। તો આ બધા મુદ્દા તમારે લખવાના છે, બરાબર? 3-3 9 મુદ્દા લખશો અને વર્ણન લખશો એટલે નમૂનો પૂરો થઈ જાય। પણ એ ખામીઓ બરાબર સમજવાની છે, ખામીઓ વિદ્યાર્થીઓ જ્યારે વાંચવા જાય છે તો સમજણ નથી પડતી, કારણ કે એના ફિઝિક્સના કન્સેપ્ટ ક્લિયર નથી। ઝડપ કોના કહેવાય, વેગ કોના કહેવાય, પ્રવેગ કોના કહેવાય, જો આ બધી જાણતા હોય તો તમને શું આવડે? એની ખામી આવડે। તો આપણે લઈએ છીએ એની ખામીઓ, બરાબર? તો હવે લઈએ છીએ આપણે રુથરફોર્ડની ખામીઓ લઈ લઈએ। આ બે ખાસ યાદ રાખીશું આપણે, ક્યુ વન ક્યુ ટુ વાળાની જરૂર પડશે। હવે જરા જોઈ લઈએ રુથરફોર્ડની ખામીઓ। રુથરફોર્ડ આની ખામીઓ સાંભળજો। પહેલી બાબત, આ પરમાણુ મધ્યમાં શું છે? કેન્દ્ર છે, અહીંયા શું છે? ઇલેક્ટ્રોન છે, આર અંતરે કે ઇલેક્ટ્રોન આવેલો છે। ઇલેક્ટ્રોન શું છે? વર્તુળાકાર માર્ગમાં ચોક્કસ ઝડપમાં, ઝડપ એટલે ખબર છે અંતર ભાગ્યા સમય, કેટલા ભૂ 80ની સ્પીડે જાય છે। હું એમ બાઇક ચલાવું અને 80ની 80 એક કલાકની અંદર 80ની સ્પીડ ઉપર ચાલું છું તો ઝડપ બરાબર શું થાય? સ્પીડ, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, અંતર ભાગ્યા આ સમય, બરાબર? અંતર ભાગ્યા સમય એટલે દાખલા કે હું 80ની સ્પીડ ઉપર જતો હોય એક કલાકની અંદર 60 મિનિટની અંદર, તો હું એમ કહું ભાઈ મારી સ્પીડ જે છે 80 કિલોમીટર પ્રતિ 1 અવર છે, આ ઝડપ થઈ ગઈ। પરંતુ વેગની વાત આવે, આ ઝડપ છે પરંતુ વેગની વાત આવે તો વેગ એ શું બતાવે છે? ચોક્કસ દિશા બતાવે છે। હું એમ કહું ભાઈ હું હિંમતનગરથી અમદાવાદ તરફ જઉં છું, ચોક્કસ દિશા બતાવી તો એને શું કહેવાય? વેલોસિટી કહેવાય, ચોક્કસ દિશામાં, બરાબર? આ ચોક્કસ આ દિશામાં, બે આ ચોક્કસ દિશામાં એનું સ્થા, ચોક્કસ દિશામાં હું અંતર કાપું તો એને શું કહેવાય? વેલોસિટી કહેવાય, બરાબર? ત્યાર પછી એક શબ્દ લેવાનો છે પ્રવેગ, એ પછી લઈએ છીએ પ્રવેગ। પહેલાં મેં વેલોસિટીની વાત કરી, વેલોસિટી કોના કહેવાય? ચોક્કસ દિશામાં થતું સ્થાનાંતર। હવે સાંભળજો, દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ થાય છે, આ એક્સ જેટલું સ્થાનાંતર કરે છે, અહીંયા આવ્યો, બરાબર? સ્પીડ તો એની એ જ અચળ સ્પીડ છે, એક્સ એ અચળ સ્પીડ છે એની, પરંતુ એની દિશા બદલાઈ ગઈ, જોઈ લ્યો આ શું કરે છે પોતે? એ દર વખતે એની દિશા બદલાઈ, એક ઇલેક્ટ્રોન અહીંયાથી અહીં આવ્યો, અહીંયાથી અહીં આવ્યો, અહીંયાથી અહીં આવ્યો, અહીંયાથી અહીં આવ્યો, તો શું થાય છે? એની દિશા બદલાય છે, વેલોસિટીની દિશા બદલાય છે। વેલોસિટી તો ખરી ચોક્કસ દિશામાં, પણ એનું પણ અમુક સમયે શું થાય છે? સ્થાનાંતર થાય છે, એને કહેવાય પ્રવેગ। ચોક્કસ દિશામાં આ કણ જાય છે, બરાબર? એનું શું થાય છે? સ્થાનાંતર થાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ થાય છે, એને કહેવાય પ્રવેગ। શું કહેવાય? ચોક્કસ સમયમાં, ચોક્કસ સમયમાં વેલોસિટીમાં થતો ફેરફાર, ચોક્કસ સમયમાં, એટલે એવું લખાય મારાથી પ્રવેગ બરાબર વેગ ભાગ્યા સમય, ચોક્કસ ટાઈમની અંદર કે વેગ પણ બદલાઈ જાય છે, તો આને કહેવાય પ્રવેગ, અને આને કહેવાય પ્રવેગી ગતિ। શું થાય? વેગમાં પણ ચોક્કસ સમયે શું થાય છે? ફેરફાર થઈ જાય છે, દરેક જગ્યાએ ફેરફાર, જોઈને દિશા બદલાય છે, અને ચોક્કસ સમયની અંદર, ચોક્કસ ઇન્ટરવલમાં, સમય છે ચોક્કસ ઇન્ટરવલમાં, તો એને કહેવાય પ્રવેગ, અને અંગ્રેજીમાં કહેવામાં આવે એક્સલરેશન, ઈ ડબલ સી ઈ એલ ઈ આર એ ટી આઈ ઓ એન, આ પ્રવેગ કહેવાય, આ પ્રવેગ એને ઈ વડે દર્શાવાય, વેલોસિટીના વી વડે, અને સ્પીડ ફક્ત સ્પીડ હોય તો એને એ ઝડપ એસ વડે દર્શાવાય, ઝડપ એટલે ફક્ત અંતર ભાગ્યા સમય, ચોક્કસ દિશામાં હોય તો વેગ, અને ચોક્કસ સમયમાં વેગમાં થતો ફેરફાર એને કહેવાય પ્રવેગ। આ ત્રણ શબ્દો મેં ફિઝિક્સના સમજાયા,
તેનો મતલબ પ્રવેગી ગતિ કરે છે ઇલેક્ટ્રોન કેવી ગતિ કરે છે મિત્રો પ્રવેગી ગતિ અને હવે શબ્દ તમારે એક યાદ રાખવાનો છે કોઈ પણ વીજભારિત કણ હવે શબ્દ બરાબર યાદ આવ્યો યાદ રાખવાનો છે કોઈ પણ વીજભારિત કણ પ્રવેગી ગતિ કરે પ્રવેગી હવે પ્રવેગી શબ્દ સમજાવી દીધો પ્રવેગી ગતિ કરે ત્યારે એ પોતે ચોક્કસ વિકિરણનું ઉત્સર્જન કરે છે શું કરે છે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનું ઉત્સર્જન કરે છે વિકિરણોનું ઉત્સર્જન કરે છે એમિશન ઓફ એમિશન થાય છે શું થાય છે એ ગાડી એમિશન થાય છે એમિશન એટલે એનું ઉત્સર્જન થાય છે તો ઉત્સર્જન મફતમાં થોડી થાય આની ઉર્જા વપરાઈ જાય મિત્રો આની ઉર્જા વપરાય આ જો ઉત્સર્જન કરશે અહીંયાથી અહીંયા શું થાય એના આ ચોક્કસ વિદ્યુતચુંબકીય વિકિરણો છે અહીંયાથી ઉત્સર્જન થયું કોણે કર્યું આ જે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે પ્રવેગી ગતિ કરે છે એના કારણે શું કર્યું આનું આ શું બતાવ્યું આપણે ઉત્સર્જન થયું ચોક્કસ વિકિરણોનું ઉત્સર્જન કરે છે પણ કોના કારણે આની ઉર્જા ઘટે છે ભાઈ ઉર્જા વપરાય છે એની અંદર તો આની ઉર્જા વપરાઈ ગઈ હવે બરાબર સમજજો આ કેન્દ્ર છે આ શું કર્યું એને ઉત્સર્જન કર્યું કોને કર્યું આ ઇલેક્ટ્રોન જે પરિભ્રમણ કરતો હતો એની ઉર્જા ઓછી થઈ ગઈ એને પોતાની ઉર્જામાંથી શું કર્યું આનું ઉત્સર્જન કરી દીધું જો એની ઉર્જા ઓછી થઈ જશે તો આ ઇલેક્ટ્રોન આ ઓછી થશે ને તો ધીમે 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 ફરતો ફરતો સમજો જો ઓછી થતી ગઈ ઓછી થતી ગઈ ઓછી થતી ગઈ અને એક સમય શેમાં જતો રહેશે કેન્દ્રમાં જતો રહેશે હવે કેન્દ્રમાં જતો રહે તો પછી થોમ્સનના મોડલ જેવું થઈ ગયું ને કોના જેવું થઈ ગયું એટલે આ નમૂનો કેવું થઈ ગયું નિષ્ફળ થઈ ગયો એટલે કે આ સ્થિરતા નથી સમજાવી શક્યો એની પહેલી ખામી કહી કે ભાઈ એ ઉત્સર્જન કરશે પ્રવેગી ગતિના કારણે જો આ ચોક્કસ તરંગ લંબાઈવાળા આ મેગ્નેટિક રેઝ એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણોનું જો ઉત્સર્જન કરશે ઇલેક્ટ્રિક શું કહેવાય ને વિદ્યુત કિરણો કહેવાય ને વિદ્યુત ચુંબકીય વિકિરણો એનું જો વિકિરણનું ઉત્સર્જન કરશે તો એની ઉર્જા વપરાઈ જશે ઉર્જા વપરાઈ જશે ઓછી થઈ જશે ઓછી થશે એટલે ફરતો 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 ક્યાં આવી જશે કેન્દ્રમાં સમાઈ જશે નમૂનો કેવો થઈ જશે અસ્થિર થઈ જશે એટલે આ પ્રમાણે રુથરફોર્ડનો નમૂનો પણ કેવો થઈ ગયો નિષ્ફળ થઈ ગયો બધું કામ સારું કર્યું પરંતુ એક ખામીના કારણે એનો નમૂનો શું થઈ ગયો નિષ્ફળ થઈ ગયો બે ખામી હતી એક ખામી એક આર્યા બરાબર બીજી ખામી એમ કહે છે કે ભાઈ ઇલેક્ટ્રોન જે સતત વર્તુળાકારમાં પરિભ્રમણ કરે છે આ કેન્દ્ર આ બધી કક્ષાઓ છે તો કક્ષાઓ વિશેનો કોઈ ખ્યાલ ના આપી શક્યો કઈ કક્ષામાં પરિભ્રમણ કરે છે એ કક્ષાની ઉર્જા શું હશે એની માહિતી કોઈ આપી શક્યો નહીં તો એના માટે બીજો વૈજ્ઞાનિક તૈયાર હતો બોહર અને બોહર એ આ બધી ખામીઓની એને સુધારણા કરીને બોહરે હાઇડ્રોજન પરમાણુ માટે નમૂનો આપ્યો એને બોહરનો હાઇડ્રોજનનો નમૂનો કહે છે એ પણ થિયરીમાં 4 માર્કનો પ્રશ્ન દર વખત પરીક્ષામાં પૂછાય છે જો પહેલાં કોણ આવ્યો ભાઈ થોમ્સન પ્રયત્નો બિચારા બહુ કર્યા પણ કેન્સલ ગયો પછી કોણ આવ્યો રુથરફોર્ડ ભાઈ સુધારા એના કરીએ થોમ્સનના એ કરવા ગયો પણ પોતાનો નમૂનો પણ શું થઈ ગયો ફેલ થઈ ગયો આ ખામીઓ મેં તમને બતાવી બે ખામીઓ કઈ કઈ એક તો પહેલું એક તો એ અસ્થિર થઈ ગયો કોના કારણે એની ઉર્જા ઓછી થતી ગઈ બીજું એના બંધારણ વિશે ઇલેક્ટ્રોનના બંધારણ વિશે પરમાણુ કક્ષા વિશે કોઈ સમજૂતી આપી શક્યો નહીં ભાઈ કઈ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલી ઉર્જા ધરાવે છે એની કોઈ માહિતી આપી નહીં અને પછી કયો આવશે બોહરનો નમૂનો બોહરનો નમૂનો મિત્રો જ્યારે આવતીકાલે ચાલે એટલે ફક્ત થિયરી પૂરતો એવું નથી કે એની 6 અભિધારણાઓ એને આપેલી છે એ ફટાફટ ગોખી નાખીએ અને માર્ક મેળવી દઈએ એ બોર્ડમાં માર્ક મળશે પરંતુ બોહરની જો 6 અભિધારણાઓ હું ડિટેલ્સમાં ચલાવવાનો છું અહીંયા અને જો એ આવડતી હશે તો તમારા નીટના જીડબલીના પરમાણુ બંધારણના બધા જ પ્રશ્નો આવડશે કારણ કે બધી જ ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા પોટેન્શિયલ ઉર્જા બધી જ ઉર્જાના સમીકરણો અહીંયા હું તારવાનો છું અને બધાનો ઉપયોગ કરીને હું એક્ઝામ્પલ ગણવાનો છું તો મિત્રો આજે આપણે રુથરફોર્ડનો પ્રયોગ સમજ્યા પ્રયોગની તમારે કાર્યપદ્ધતિ સમજાવવાની અવલોકનો 3 લખવાના અનુમાનો લખવાના અને કેન્દ્રીય નમૂનો આપ્યો એના 3 મુદ્દા લખજો અને એની ખામીઓ અલગ પણ પૂછી શકે છે ખામીઓ તમારે 2 બતાવવાની છે એક અસ્થિરતા શા માટે થઈ અને બીજો એની કક્ષાઓ વિશે કોઈ ખ્યાલ આપતો નહીં એના ઇલેક્ટ્રોન બંધારણ વિશે પણ કોઈ માહિતી મળતી નથી તો આ મિત્રો હતો રુથરફોર્ડ હવે આપણે આવતીકાલે મળીશું બોહરના નમૂના સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીશું અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સાથે શેર કરીશું થેન્ક યુ વેરી મચ